समाचारों साथे हूं सुलक्षणा आपनु स्वागत करू छु। विगतवार समाचारों जोता पहला एक नजर आजना मुख्य समाचारों पर। संघ प्रदेश दमणमां सतत बे दिवस कमोसमी वरसाद खाबक्यो, मावठाथी शाकभाजी अने केळीना पाकने नुकसानी दीधी। वापी सर्किट हाउस खाते संघ प्रदेश दमण अने गुजरातना माची समाजना अग्रणीओनी राज्यमंत्री साथे बैठक योजाई। दारूना नशामां पारडीनी जेलमां सबळता मित्रने मळवा गयेला કીકરલાના યુવાનની પોલીસે ધરપકડ કરીને જેલમાં ધકેલ્યો। પારડી તાલુકામાં એક લગ્ન સમારોહમાં જાનૈયાઓએ વરસાદમાં કાદવમાં આડોટીને વરસાદની આફતની અવસરમાં પલટી। હવે સમાચારો વિગતવારથી। હવામાનમાં ભારે પલટો થવાના પગલે દમણમાં સતત બે દિવસથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, ત્યારે હાલ કેરીના પાકને નુકસાન ન થાય તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। वेस्टर्न डिस्टर्बन्स ना कारणे हवामानमां भारे पलटो थवाना पगले संघ प्रदेश दमणमां शुक्रवारे अने शनिवारे चोमासा जेवो माहोल सर्जायो छे। गई काले मडस्केथी आज सांज सुधी धीमी धारे वरसाद पड़ता रस्ताओ वरसादी पाणीथी तरबोड़ थई गया हता। सतत बे दिवसथी वरसादी रिमझिमना कारणे वातावरण ठंडू गार थई जता लोकोए गरम वस्त्रो पहेरवानो वारो आव्यो हतो। दमणमां गुरुवारथी दिवसभर वादळियो हवामान छवाया बाद मोड़ी रात्रिथी हळवा पवन साथे वातावरण ठंडू गार थवा मळ्युं हतुं। दरमियान शुक्रवारे वहेली सवारे हळवा वरसादनी शरूआत थई हती। कमोसमी वरसादना कारणे शाकभाजी अने आंबावाड़ीना खेडूतोना माथे चिंताना वादळो घेराया हता। हवामानना खाता द्वारा 10 અને 11 ડિસેમ્બરે અપાયેલી કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો સતર્ક રહ્યા હતા। 3 દિવસ કરતાં વધુ દિવસ સુધી જો કમોસમી વરસાદનું વાતાવરણ રહે તો કેરી અને શાકભાજીના પાક માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે। હાલમાં કેરીના પાકના ફ્લાવરિંગનો તબક્કો શરૂ થવાની તૈયારીમાં છે। કેટલાક ઝાડો પર ફ્લાવરિંગ થયું છે, જેને માવઠાથી જીવાત અને કાળું પડી જવાનો ભય છે। એટલે વહેલી તકે વાતાવરણ સ્વચ્છ થાય અને તડકો પડે તો જીવાતની અસર ઓછી થઈ શકે એવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। આજરોજ વાપી સર્કિટ હાઉસ ખાતે વન અને આદિજાતિ વિકાસ મંત્રી તેમજ સંઘ પ્રદેશના સાંસદની ઉપસ્થિતિમાં માછી સમાજના આગેવાનો સાથે એક બેઠક મળી હતી, જેમાં પડતી મુશ્કેલીઓનું નિકારણ લાવવા અંગે ચર્ચાઓ થઈ હતી। આજરોજ માછી સમાજના વિવિધ પ્રશ્નો સંદર્ભમાં ગુજરાત સરકારમાં વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી રમણલાલ પાટકર સાહેબની આગેવાનીમાં અને દમણ દીવ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, માછી સમાજના આગેવાન, જિલ્લા પંચાયત વલસાડના પૂર્વ પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ, મત્સ્ય ઉદ્યોગ બોર્ડના પૂર્વ ચેરમેન વેલજીભાઈ સહિત માછી સમાજના આગેવાનો સાથે વાપી સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી। આ બેઠકમાં માછીમારી કરતા માછીમાર ભાઈઓને પડતી હાલાકી સંદર્ભેના વિવિધ પ્રશ્નો પર ચર્ચા થઈ હતી, જે બાબતે મંત્રી શ્રી રમણલાલ પાટકર સાહેબે અને સાંસદ શ્રી લાલુભાઈએ સમાજના આગેવાનોની લાગણી સરકાર સુધી પહોંચાડી માછીમારોને પડતી સમસ્યા હલ લાવવા બાંહેધરી આપી હતી। ગયા વર્ષથી દરિયામાં વાવાઝોડા અને એના ઉપર ખાતરના માથે દીવાની જેમ COVID-19ની અસરો માછીમારી ઉપર ખૂબ વધારે થઈ છે। લગભગ 3.5 લાખ જેટલા માછીમારો જે સીધી રોજગારી મેળવે છે એ બેરોજગાર થવાની શક્યતાઓ છે। અત્યારે લગભગ 25-30% જેટલી બોટો અમારી બંધ થઈ ગઈ છે। ડીઝલના ભાવ અને કેરોસીનના ભાવ જે વધ્યા છે એના કારણે માછીમારી કરવામાં પણ પ્રોબ્લેમ છે। અત્યારે અમે સરકારશ્રી પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે ડીઝલમાં જે વેટ રિબેટ મળે છે એ સીધા વેટ છે એ કાપીને આપે અને 100% કાપીને આપે એવી અમારી એક અપેક્ષા છે, રજૂઆત છે। કેન્દ્ર સરકાર દ્વારા જે એક્સાઇઝ ડ્યુટી ફિશરમેનોને માફક ડીઝલ ઉપર અપાતી હતી એ ફરીથી શરૂ કરે છે। કોંગ્રેસની સરકારે BPL ધારક માછીમાર હોય, BPL કાર્ડ ધારક માછીમાર હોય એને જ આપવાની એવું નક્કી કર્યું હતું મનમોહનસિંહની સરકારે, એ અમારા માટે દગો થયો હતો। આદરણીય મોદીજીને અમારી પ્રાર્થના છે કે એમના આ માછીમારો પ્રત્યે માયાળું વલણ છે તો એક્સાઇઝ ડ્યુટી માછીમારોને તરત જ માફ કરી આપે, જેથી કરીને માછીમારો ફિશિંગ કરી શકે। અત્યારે ચાઇનાનો પણ બહુ મોટો પ્રોબ્લેમ આવ્યો છે, ચાઇનાએ 1000 જેટલા કન્ટેનરો રોકી રાખ્યા છે, બાયર્સ એનું પેમેન્ટ નથી કરતા, એક્સપોર્ટરો જે ફિશ એક્સપોર્ટરો છે એ ફિશરમેનને પેમેન્ટ નથી કરી શકતા, એટલે માછીમારોએ પોતાની જે મરણમૂળી હતી એ ફિશિંગ માટે પૂરેપૂરી વાપરી દીધી છે, અત્યારે એની પાસે કંઈ નથી। એટલે ગંભીર પરિણામો આવે અને માછીમાર આત્મહત્યા તરફ વળે એની પહેલાં સરકાર આના પ્રત્યે માયારી લાગણી રાખે એવી અમે રજૂઆત કરવા માટે અમારા આદરણીય મંત્રી શ્રી રમણભાઈ
લાલુભાઈ અમારા એમપી દીવ દમણ નટુભાઈ અને બાકીના સૌરાષ્ટ્ર અને ગુજરાતના બધા જ એમપી છે એમને રજૂઆત કરી છે. અત્યારે અમે સી આર પાટીલ સાહેબને પણ મળવાના છે આ મુદ્દે ગંભીરતાથી સરકારશ્રીનું ધ્યાન દોરે એવું કહેવા માટે. એરપોર્ટ હવે બંધ થઈ ગયું કોરોના વાયરસના લીધે. જે બોટો બધી મચ્છીમાર જવાની બંધ કરાવી એની સાથે સાથે લગભગ લાખો લોકોને રોજીરોટી મળતી. એ રોજીરોટી કયાને મળતી? જે ભણવા વગરનો માણસ, જે ખેતરમાં મજૂરી કામ કરવામાં આવે એને રોજીરોટી આપતા એ લોકો. જે બેકાર માણસ, જે રોડ પર ફરતા માણસને પકડીને જે જહાજમાં લઈ જાય મચ્છી પકડે બોટની અંદર, એ લોકોને રોજી આપે. એટલું એ લોકો સરકાર પાસે માંગણી કરવાની કે અત્યારે વેટમાં બી તકલીફ છે અને એની સાથે સાથે ડીઝલ માટે જે ટેક્સ માટે કીધું વેલજીભાઈએ કે અમને તાત્કાલિક પૈસા કાપીને કરવું જોઈએ. એ લેટથી પૈસામાં લઈને કોઈ મતલબ નથી. અને આજે મચ્છી પકડીને બી લાવીએ, ભગવાન ભરોસે જવાનો સમુદ્રની અંદર. જે સમુદ્રમાં જાય મચ્છી પકડા એને જ ખબર પડે કે કેવું છે. ધરતીપુત્ર અને સાગરપુત્ર બે આવે છે આપણી ત્યાં, બંને દેશ ચલાવે રોજીરોટી માટે. તો એ લોકોને અત્યારે અમારી ચર્ચા થઈ, અમે ગુજરાત સરકાર અને અમે દિલ્હી બી આ જ વાત અમે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને બી બ્રીફ કર્યું, તમે વેલજીભાઈ બ્રીફ કર્યું તમને કે સમુદ્રમાં કે નદીમાં જે ફિશરમેન છે એને પ્રોત્સાહન આપવું જોઈએ. એને જે બી સમસ્યા છે એના માટે બી અમે જવાબદારી લીધી અને અમારી સરકારની બી જવાબદારી. અમે સાથે જઈશું અને એનું કંઈ નિરાકરણ લાવીશું સાથે. સમગ્ર ગુજરાતના આજે મચ્છીમાર સમાજના આગેવાનો અમારા જે તે વખતના અમારા ફિશરીસના ચેરમેન શ્રી વેલજીભાઈ મસરાણી અને વલસાડ ગોવા દીવ દમણ અને ગુજરાતના તમામ આગેવાનો આજે અમને મળવા માટે આવ્યા છે. એમને અત્યારે લોકડાઉનના કારણે મચ્છીમારના ધંધા પર ખૂબ જ મોટી અસર થઈ છે અને એ અસરના પ્રત્યાઘાત રૂપે દરેક મચ્છીમારોને એને પોતાના કુટુંબને પાલનપોષણ કરવા માટે પણ મુશ્કેલી પડી. એવા સંજોગે સરકાર દ્વારા એમને શું સહાય આપી શકે એવા કમસે કમ 8-10 મુદ્દાઓ અમને રજૂઆત કર્યા છે. આ રજૂઆત સાંભળવા માટે અમારા નજીકના માન્ય એમપી કાલુભાઈ પણ હાજર છે, ગુજરાતના પૂર્વ એમપી નટુભાઈ પણ હાજર છે, ભાજપના અમારા મુકેશભાઈ પટેલ પણ હાજર છે અને ત્યાંથી પણ જે આગેવાન આવ્યા છે નાની મોટી તમામ જવાબદારી સંભાળતા પણ આપે છે. અમે અહીંયાથી પ્રભારી મંત્રી અમારા જવાહરભાઈ ચાવડાને ફોન કરીને તારીખ પણ લઈ લીધી છે. 22 તારીખે ત્યાં રાજ્ય સરકારની અંદર માન્ય મુખ્યમંત્રી નાણામંત્રી અને સાથે મકુલ જોગના મંત્રી અને અમે પણ આગેવાનો સાથે જઈને અમારા જે મુદ્દાઓ છે તે રજૂ કરીશું અને એનો ઉકેલ લાવવા માટે તમે પૂરેપૂરી કોશિશ કરીશું, સહયોગ આપીશું. પારડી પોલીસ મથકે દારૂના ગુનામાં પકડાયેલ યુવકને તેનો મિત્ર ખુદ નશાની હાલતમાં આવતા પોલીસે તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. દારૂ પીધો કે અન્ય ગુનો કર્યો હોય તો પોલીસથી બચવા લોકો છુપાતા હોય છે, પરંતુ એક એવો યુવાન નીકળ્યો કે જે દારૂ ઢીંચી પારડી પોલીસ મથકે જેલમાં હવા ખાતા તેના મિત્રને મળવા આવ્યો હતો, જેની ગંધ પોલીસને આવતા પોલીસે નશામાં આવેલ યુવક વિરુદ્ધ કાર્યવાહી કરી જેલમાં પૂરી દીધું હતું. પારડી તાલુકાના કિકરલા ગામે નવીનગરી ખાતે રહેતો રાજેશભાઈ ઠાકોરભાઈ નાયકા ઉંમર વર્ષ 36 તેનો મિત્ર ગતરોજ પારડી પોલીસ મથકે દારૂના ગુનામાં પકડાયેલ હોવાથી તેને મળવા માટે પારડી પોલીસ મથકે આવ્યો હતો. રાજેશ નાયકા પોલીસ મથકે પ્રવેશ કરતા જ લથડિયા ખાતો પોલીસ મથકે ફરજ પરના પોલીસ કર્મીઓની નજરે આવ્યો હતો. લથડિયા ખાતો રાજેશને જોઈ પોલીસે તેની પૂછપરછ કરી હતી અને તોતડાતી જીપે વાતો કરતા અને દારૂ પીધેલા હોવાની વાસ આવતા પારડી પોલીસે રાજેશ નાયકાની ધરપકડ કરી હતી અને પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ સળિયા પાછળ ધકેલી મૂક્યો હતો. કિકરલાના યુવાનને પોલીસ મથકે દારૂ પીને આવવાનું ભારે પડી ગયું હતું. હાલ ચાલી રહેલ લગ્ન સીઝનમાં વરસાદને કારણે રંગમાં ભંગ પડ્યો છે, પરંતુ તેમ છતાં વલસાડમાં લગ્ન પ્રસંગે લોકો વરસાદી માહોલ વચ્ચે ડીજેના તાલ પર ઝૂમ્યા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હાલમાં ચાલી રહેલી લગ્ન સીઝનમાં પડી રહેલા વરસાદને કારણે લગ્ન પ્રસંગે રંગમાં ભંગ પડ્યો છે. જો કે લગ્નની પૂર્વ સંધ્યાએ યોજાતા મંડપમાં ડીજેના સથવારે અનેક લોકો વરસાદી માહોલમાં પણ આફતને અવસરમાં પલટીને ઝૂમતા જોવા મળ્યા હતા.
वलसाड जिल्लामां छेल्ला बे दिवसथी पड़ी रहेला वरसादने पगले अनेक जग्या उपर लग्न प्रसंगोमां वरसाद ए रंगमां भंग पड्यो हतो। परंतु अचानक आवी पड़ेला कमोसमी वरसादनी आफतने अवसरमां पलटीने डीजेना ताल साथे वरसादी माहोलमां पण लोको खूब झूम्या हता अने लोकोए आ प्रसंगने वरसादी माहोलमां पण माण्यो हतो। दमण जिला पंचायत नवनियुक्त प्रमुख बाबूभाई पटेल अने डुनेठा बीना जिला पंचायत सभ्य जागृतिबेन पटेल नु सम्मान करवामां आव्युं हतुं। पेन चेक सिलात गेम समग्र भारत सहित दमणमां पण हवे धीरे धीरे प्रचलित थई रही छे। आ गेमने 2018 एशियन गेम्समां पण शामिल करवामां आवी हती अने दमणमां डीएमसी काउंसिलर एसपी दमणिया एसोसिएशनना वर्तमान प्रमुख पदे बिराजमान छे। दमणना अनेक विद्यार्थीओए पेन चेक गेमनी नेशनल अने स्टेट लेवले योजाती स्पर्धाओमां मेडलो मेळवीने दमणने गौरव अपाव्युं छे। આજે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલે દમણમાં પેનચેક સિલાત ગેમને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા પંચાયત તરફથી બનતી મદદ કરવાનું આશ્વાસન એસોસિએશનના જનરલ સેક્રેટરી ફિલ્લા થોમસને આપ્યું હતું। આ સ્વાગત સમારોહ પ્રસંગે પેનચેક એસોસિએશનના પ્રમુખ એસપી દમણિયા, જનરલ સેક્રેટરી ફિલ્લા થોમસ, ટ્રેઝરર સુરેશ માલવિયા, જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય જાગૃતિબેન પટેલ, ભાજપ મંડળ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। जिला पंचायत की ओर से कुछ जरूरत पड़ेगी आने वाले समय में तो मेरे अंदर में जो कुछ होगा मैं आपको। जैसा आपको पता है पेंचेक सिलेट एसोसिएशन ऑफ दमन दीव की तरफ से हमने जो जिला पंचायत के अध्यक्ष श्री विकास भाई और जिला पंचायत की मेंबर जागृति बहन जो न्यूली अपॉइंट हुए हैं उनका हमने स्वागत किया है स्पोर्ट्स एसोसिएशन की तरफ से और हम उनको बधाई देते हैं इस नियुक्ति पे। और हम चाहते हैं कि जो पेंचेक एसोसिएशन गेम है उसको प्रमोट करने के लिए और बच्चों के बेनिफिट के लिए हमको विकास सर ने मदद के लिए बोला है तो हम उनका आभार करते हैं। और पेंचेक एसोसिएशन दमन में अभी बहुत फेमस गेम है जिसमें बच्चों ने दो इंटरनेशनल लेवल पे ब्रॉन्ज मेडल जीते हैं और नेशनल लेवल पे गोल्ड और ब्रॉन्ज मेडल भी जीते हैं। तो पेंचेक सिलेट एक मार्शल आर्ट्स गेम है जो लड़कियों के लिए बहुत अच्छी आर्ट है और इसलिए हम बच्चों को लड़कियों के लिए प्रेरित करते हैं कि वो अपना एक पेंचेक सिलेट आर्ट सीखें और सेल्फ डिफेंस और अपने आप को खुद मजबूत बनाएं, उनको सेल्फ कॉन्फिडेंस रहे कि लड़कियाँ सेफ रहें इंडिया में। तो इसी एसोसिएशन की तरफ से आज हमने एक स्वागत कार्यक्रम रखा था आभार व्यक्त करने के लिए कि विकास भाई और जगति बहन जो जिला पंचायत अध्यक्ष और मेम्बर बने हैं उनके लिए एक ये शुभेच्छा प्रोग्राम रखा गया। जता पहला फिर एक नजर आज मुख्य समाचारों पर। સંઘ પ્રદેશ દમણમાં સતત બે દિવસ કમોસમી વરસાદ ખાબક્યો, માવઠાથી શાકભાજી અને કેરીના પાકને નુકસાની થઈ હતી। વાપી સર્કિટ હાઉસ ખાતે સંઘ પ્રદેશ દમણ અને ગુજરાતના માછી સમાજના અગ્રણીઓની રાજ્યમંત્રી સાથે બેઠક યોજાઈ। દારૂના નશામાં પારડીની જેલમાં સબળતા મિત્રને મળવા ગયેલા કીકરલાના યુવાનની પોલીસે ધરપકડ કરીને જેલમાં ધકેલ્યો। પારડી તાલુકામાં એક લગ્ન સમારોહમાં જાનૈયાઓએ વરસાદમાં કાદવમાં આડોટીને વરસાદની આફતની અવસરમાં પલટી। સમાચારોમાં આજે બસ આટલું જ, વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ, ત્યાં સુધી મને રજા આપશો, નમસ્કાર।